નિકટ ભવ મોક્ષગામી જેમને કહેવાય એવા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન હેમ પ્રભુ શ્રીશ્વરજી મહારાજ સાહેબે આપણી વચ્ચેથી વિદાય લીધી. ઘણા સમયથી તબિયતની અસ્વસ્થતા હતી, નરમ ગરમ ચાલતું હતું, ઉંમર પણ ઘણી હતી, પણ છતાં પણ કોઈક આવા મહાપુરુષો આપણી વચ્ચેથી જાય ને એટલે હૃદયમાં દુઃખ થાય, આઘાત લાગે કે હજી થોડોક સમય વધારે મળ્યો હોત તો હજી સંઘ સમાજ અને શાસ્ત્રને એમનો ઘણો લાભ મળી શકે. આ મહાપુરુષોના જીવનની અંદર નજર નાખીએ તો આપણને ખબર પડે શું તાકાત એમના જીવનની અંદર ઊભી કરતા હશે લોકો. અને તમારું ને મારી કદાચ સદગતિનું ઠેકાણું હજી સુધી ન પડ્યું હોય કે પડ્યું હોય એ તમને ને મને ખબર નથી, પણ એ મહાપુરુષની આગળ લખાતું હતું નિકટ ભાવ મોક્ષગામી. અને ક્યારે લખાય? જ્યારે જીવનની અંદર એટલી નિર્લેપતા હોય, જીવનની અંદર એટલી નિસ્પૃહતા હોય, જીવનની અંદર એટલી સરળતા હોય તો લખાય. એમને કોણ લખે ભાઈ? નજીકના ભવની અંદર જેનો મોક્ષ થવાની સંભાવના છે એવા એ મહાપુરુષ એટલે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન હેમપ્રભ શ્રીશ્વરજી મહારાજ. અદ્ભુત જેમનું જીવન. અને જીવનમાં ટ્વિસ્ટ કેવું તમને ખબર છે? અહીંયા અમદાવાદની બાજુના જ કોક નાનકડા ગામની અંદર એમનો જન્મ થયો હતો. અને કોક ચારિત્ર મોહનીય કર્મના ઉદય જીવનમાં એવો નિયમ લીધો હતો કે મારે કોઈ પણ સંજોગોની અંદર દીક્ષા તો નહીં જ લેવાની, દુનિયા ઉપર નીચે થઈ જાય પણ દીક્ષાના માર્ગે મારે જવું નથી. અને નિયમને 27 વર્ષ સુધી વળગેલા રહ્યા. બરાબર સમજો, પણ 27મા વર્ષે જ્યારે એમના બહેન શાંતાબેનની દીક્ષા થઈ અને દીક્ષાને જોતા જોતા આપણે ત્યાં કહેવાય ને કે આ બધા પ્રસંગો અનુષ્ઠાનો આટલી જાગજમાણ આટલો ઠાઠવાટ શા માટે? કારણ કે એને જોતા જોતા બીજા કેટલાય ભાવિકોના મન એ તપ માર્ગે પ્રેરાય, એ દીક્ષાના માર્ગે પ્રેરાય, એ સંયમના માર્ગે પ્રેરાય, અને માટે એ સારાનો પ્રચાર પ્રસાર થવો તો બહુ જરૂરી છે. ખોટાનો તો દુનિયામાં એમનેમ થાય છે, એનો આપણે કંઈ કરવો નથી પડતો. પણ જો સારપને લોકો સુધી પહોંચાડશો નહીં, સારાની સુગંધ એ લોકો સુધી પહોંચશે નહીં, તો લોકો પાસે ખોટું જ પહોંચશે અને લોકો ખોટા જ માર્ગે આગળ વધશે. એમની બેન શાંતાબેનની દીક્ષા છે અને દીક્ષાનો માહોલ, દીક્ષાની નાણ, દીક્ષાનો સમય અને દીક્ષાની એ ભાવના જોઈને, એ સમયના માહોલને જોઈને મનની અંદર એ બુલાખીદાસ એમનું નામ હતું ને એ બુલાખીદાસે નક્કી કર્યું કે મારે પણ હવે સંયમના પથ ઉપર ચાલવું છે. કેવું પરિવર્તન તમે વિચાર તો કરો. જીવનના 27 વર્ષ સુધી નિયમ કે કોઈ પણ સંજોગોમાં દીક્ષા તો નહીં જ લેવાની, અને 27મા વર્ષે સંકલ્પ કે હવે દીક્ષા લીધા વગર મારે મરવાનું નથી, કઈ પણ થઈ જાય સંયમ તો લઈશ જ. પરિવારે સહમતિ ના આપી, ભાગીને છે રાજસ્થાન પહોંચ્યા, રાજસ્થાનમાં દીક્ષા લીધી. શેષલી તીર્થ 108 પાર્શ્વનાથ પરમાત્માની અંદર જે આવે છે ને એ શેષલી તીર્થની અંદર સાહેબની દીક્ષા થઈ, પછી પરિવાર જોડાયો, પછી બધાએ સહમતી આપી. પણ કહેવાય ને કે તમારા મનનો એ સંકલ્પ એ મનોરથ મજબૂત હોય તો દુનિયાની કોઈ તાકાત તમને અટકાવી શકતી નથી. અને એ બોલાકી કોને ખબર કે જે વ્યક્તિ જીવનમાં એ નિર્ણય લઈને બેઠો છે કે મારે કોઈ પણ સંજોગોની અંદર દીક્ષા નથી જ લેવી, એ વ્યક્તિ એક જીન શાસ્ત્રના મહાપુરુષ બનશે, ગચ્છાધિપતિ ગુરુ ભગવંત બનશે, અને જીન શાસ્ત્રની અંદર એ અદ્ભુત એ મહાપુરુષ તરીકે પંકાશે એ કોને ખબર હતી? ઘણી વખત એમને મળવાનું થાય, એમને માણવાનું થાય, એમની સાથે બેસવાનું થાય, અત્યંત સહજતા નિખાલસતા. અને આપણા સૌના પરમ વંદનીય જીરાવાલા દાદા જેમની ઉપર સકલ જૈન સમાજને અથાક અથાક શ્રદ્ધા છે, એવા જીરાવાલા દાદા ગુરુદેવ પ્રેમશ્રી દાદાને એ આખું જ ટ્રસ્ટ મંડળ વિનંતી કરવા માટે આવ્યો કે સાહેબ આ પ્રતિષ્ઠા પર્વે પધારો, આપની નિશ્રામાં આપની હાજરીમાં પ્રતિષ્ઠા થાય એવું અમે ઈચ્છીએ છીએ. ગુરુદેવનું છેલ્લું ચતુર્માસ હતું અને મહાપુરુષોને પોતાના સમયનો અંદાજો તકાજો હોય છે, એટલે સાહેબે કીધું કે પ્રતિષ્ઠાની અંદર હું તો નહીં પહોંચી શકું, પણ સાહેબ કોશિશ કરજો ને, તો ચોમાસા પછી પ્રતિષ્ઠા છે. અને ટ્રસ્ટ મંડળની વિનંતીથી એ પ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ ગુરુદેવે કાઢ્યું.
પ્રેમસુરી દાદાએ એક ટ્રસ્ટ મંડળને પ્રતિષ્ઠાનું મુહૂર્ત અર્પણ કર્યું અને એ સમયે સાહેબે ના પાડી, પણ સાહેબે કીધું કે ત્યાં ગુજરાતની અંદર અનેક ગુરુ ભગવંતો છે, એમાં પણ આ હેમપ્રભશ્રીશ્વરજી મહારાજા એ પ્રભાવક છે, પુણ્યશાળી છે અને બહુ જ સરળ છે, બહુ જ ભોળા છે, એમણે તમે વિનંતી કરો એ પધારશે. અને ટ્રસ્ટ મંડળે વિનંતી કરી અને જીરાવાલા દાદાની પ્રતિષ્ઠાના મુખ્ય પ્રતિષ્ઠાકારક તરીકે એ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ હેમપ્રભુ શ્રીશ્વરજી મહારાજ સાહેબ બિરાજિત થયા અને એમની પાવન નિશ્રામાં હજારો શ્રવણ શ્રમણી ભગવંતોની નિશ્રામાં અદ્ભુત એ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. અને એવા એ મહાપુરુષ અને એવા ગુરુ ભગવંતે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. આ મહાપુરુષો જ્યારે પણ જાય ને ત્યારે જતા જતા આપણને એક જ સંદેશ આપીને જાય છે કે બહુ ગફલતમાં ના રહેતો જીવનનો કોઈ ભરોસો નથી. એમણે તો એમનું સાથી લીધું, એમણે એમના જીવનને સફળ બનાવી લીધું, અનેક આત્માઓને દીક્ષા અર્પણ કરી, અનેક આત્માઓને ચારિત્રના માર્ગે વાળ્યા, અનેક આત્માઓને તપના માર્ગે વાળ્યા, અનેક આત્માઓને વૈયાવચના માર્ગે જોડ્યા, અનેક આત્માઓને એ ક્યાંક ને ક્યાંક એ સંયમનો માર્ગ પ્રદાન કરીને એમણે તો એમણે પોતાનું જીવન સફળ બનાવી લીધું. પણ જતા જતા આપણને સંદેશ આપીને ગયા કે જીવનની અંદર એમના જીવનમાંથી એક જ સંદેશ જો કોઈ લેવા જેવો હોય તો એક જ છે, સરળ બનવાની કોશિશ કરજો. કારણ કે એમ આપણે જેમ કહીએ ને કે જે સરળ છે એનું કલ્યાણ ચોક્કસ છે, અને એવા અત્યંત સરળ, કોઈ જાતની માથાકૂટ નહીં, કોઈ જાતની પડોજળ નહીં, કોણ શું કરે છે કોઈ જાતનો રસ નહીં, હું ભલો ને મારી આરાધના ભલી, એવા અત્યંત સરળ અને નિકટ ભવ મોક્ષગામી એવા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન હેમપ્રભુ શ્રીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં બે હાથ જોડીને ભાવપૂર્વક વંદના. प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की YouTube चैनल को और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें.